હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી ફ્રેન્ડ્સ નવી રેસીપી નવી વાતો નવી ટિપ્સ ફ્રેન્ડ્સ નવરાત્રિ સ્પેશિયલ ફરાળી થાળી લઈને આવી છું અને તે સ્ટાર્ટરથી ડેઝર્ટ સુધીનું પનીર ટિક્કાથી તમને હું ખીર સુધીની બધી જ રેસીપી અને તે પણ ફક્ત એક જ કલાકમાં અને ખૂબ જ ઓછા ઘી તેલમાં બનાવી કોઈ રેસીપી તળેલી નથી અને ફટાફટ બનેવી છે અને બધાને ખાવાની ગમે છે ફ્રેન્ડ્સ જો આવી જમવાનું મળે ને તો ઉપવાસ કરવાનો પણ ગમે તો ચલો હું બનાવું છું તમે એકવાર ચોક્કસથી આ મારી થાળી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ થાળી બનાવવા માટે આપણે થોડું પહેલાં પ્રી પ્રિપરેશન કરી લેવું પડશે એ લગભગ પાંચથી સાત મિનિટમાં થઈ જશે અને એ થઈ જાયને પછીની આપણી થાળી ફટાફટ બનશે તો એના માટે મેં સૌથી પહેલાં આ સિંગદાણા અને અધકચરા વાટી લીધા છે અને ત્યાર પછી એને બહાર કાઢી સાઈડ ઉપર મૂકી અને હવે એ જ ચારમાં આપણે આ આદુ મરચાંની પેસ્ટ બનાવી દઈશું એટલે આદુ મરચાંની પેસ્ટ બનાવી અને એને પણ આપણે સાઈડ ઉપર રાખી દઈએ ફ્રેન્ડ્સ હવે આદુ મરચાંને સાઈડ ઉપર મૂકી દઈએ હવે એ જ ચારમાં આપણે આમ પનીર મેરિનેટ કરવા પનીર ટિક્કા માટેની એની ચટણી રેડી કરીએ તો આ ધાણા છે એની સાથે બે મરચાં અને થોડું આદું મેં લીધું છે અને દસથી બાર મેં ફુદીનાના પાન અંદર મૂક્યા છે આપણે આમાં કોઈ પણ વસ્તુ બીજી નહીં વાપરીએ ફરાળી ચટણી બનશે હવે અડધું લીંબુ મેં નીચોવ્યું છે અને સિંધવ મીઠું મેં નાખ્યું છે અને એની સાથે બે ટેબલ સ્પૂન આપણે દહીં નાખવાના છે કારણ કે આપણે પનીર ટિક્કા ચટપટા બનાવવાના છે આમાં બીજા કોઈ મસાલા નથી નાખેવાના હવે એને આપણે પીસી લઈએ અને હવે આપણી એકદમ ચટણી જો ફર્સ્ટ ક્લાસ એકદમ ગ્રીન ચટણી રેડી થઈ ગઈ હવે એને આપણે સાઈડ ઉપર કાઢી અને મૂકી દઈએ આપણું પ્રી પ્રિપરેશન રેડી થઈ ગયું જો મરચાં થઈ ગયા સિંગદાણા થઈ ગયા મોરિયો મેં પલાળીને રાખ્યો છે અને ચટણી બની ગઈ છે હવે આ છે સાબુદાણાનો લોટ સાબુદાણાને બે મિનિટ શેકી અને મેં મિક્સરમાં પાવડર કરી લીધો છે એને થોડા આપણે પલાળી દઈશું અને પલળશો ને એટલે ખીરા જેવું નથી કરવાનું થોડુંક ઘાટું રાખવાનું છે અને એને દસ મિનિટ તમારે રેસ્ટ ઉપર રાખવાનું છે હવે સાઇડ સાઈડ ઉપર મૂકીએ ને ત્યાં સુધી આપણે આ પનીરને મેરીનેટ કરી દઈએ આ ઘરનું બનાવેલું પનીર છે એટલે મેં વાડકીમાં સેટ કર્યું હતું એટલા માટે આવું છે હવે એક બાઉલમાં મેં એક ચમચી તેલ રેડ્યું છે એની સાથે આ અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું છે એક ચમચી મારી પાસે આરા લૂટનો લોટ છે એ મેં ઉમેર્યો છે અને એની સાથે આપણે બે ચમચી એ જેટલી એટલે કે બે ટેબલ સ્પૂન જેટલી આપણે ચટણી એમાં ઉમેરીશું આપણે એમાં મીઠું નથી ઉમેરવાના આપણી ચટણી જેટલી ટેસ્ટી છે કે મીઠાની જરૂર નહીં પડે હવે અડધી ચમચી મેં આ અંદર મરી પાવડર ઉમેર્યો છે બસ હવે આ બધું તમારે હલાવી લેવાનું છે અને એને તમારે મેરીનેટ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તમને એવું લાગશે કે મીઠા વગર પણ ચટણીના અને મસાલાથી જ આ પનીર એકદમ સરસ ટેસ્ટી રેડી થશે અને આપણે એને ચટણી સાથે સર્વ કરવાના છે બસ જો આ રીતે એને મેરીનેટ કરી અને તમારે એને ઢાંકી અને વીસ મિનિટ માટે એને ફ્રીજમાં રાખી દો ફ્રિજમાં રાખશો એટલે ત્યાં સુધી એનું બધું જ આ મસાલો છે ને એ પનીરમાં બેસી જશે અને પનીર એકદમ ટેસ્ટી રેડી થઈ જશે તો ચલો હવે બીજું આગળનું પ્રિપરેશન આપણે કરીએ ફ્રેન્ડ્સ આપણે તળેલું ના બનાવવું પડે ને એટલે સાબુદાણા વડાની જગ્યાએ આપણે ટિક્કી બનાવવાના છે તો આપણે સાબુદાણાનો લોટો પલાળ્યો છે એની સાથે હું આ બટાકા છીણી લઉં છું એ બટાકા જો એકદમ એને સ્ક્રમ્બલ કરી અને છૂટું પાડી દો પલળી ગયા છે સરસ દસ જ મિનિટમાં એકદમ સરસ આ તૈયાર થઈ ગયું છે બસ હવે એને છૂટું પાડી અને એમાં આપણે આ બટાકા ઉમેરી દઈએ બટાકા ઉમેર્યા પછી એની અંદર તમારે આ લીલા ધાણા ઉમેરી દેવાના છે પછી સિંગદાણાનો ભૂકો ઉમેરી દેવાનો છે આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેવાની છે એ સાથે આ મીઠું એટલે કે સિંધવ મીઠું છે અડધો લીંબુનો રસ છે એ ઉમેરી દેવાનો છે ત્યાર પછી આપણે એમાં ખાંડ ઉમેરવાના છે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને બધું જ તમારે બરાબર મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તમને જો ટિક્કી ના બનાવી હોય તો તમે આમાંથી જ ભજીયા પણ બનાવી શકશો અથવા તો વડા બસ હવે એને થોડી સાઈડ ઉપર રાખો ત્યાં સુધી આપણે બીજું મોરિયો બનાવી દઈએ મોરિયો આપણે છૂટો નથી બનાવવાના કુકરમાં એક તપેલીમાં મેં તેલ મૂક્યું છે જીરું નાખ્યું આદુ મરચાંની પેસ્ટ નાખી લીમડાના પાન નાખ્યા બના હલાવી દીધું હવે એમાં આ મેં છીણ નાખ્યું છું હું બટાકા સમારીને નહીં આવા છીણીને અને છીણ થોડું મોટું રાખવાનું જો આવું એટલે એકદમ લોચો ને એકદમ છૂટો ને સરસ મોરીઓ રેડી થશે હવે એમાં મેં સિંધવ મીઠું નાખી અને એને હલાવી લીધું હવે મેં આ જે મોરીઓ પલાળીને રાખ્યો હતો ને એ અંદર નાખી અને હલાવી લીધું અને એમાં પોણો ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું છે એ પાણી ઉમેરી અને પાણીને એક ઉભરો આવે ને પછી એને આપણે કૂકરમાં મૂકીશું ફ્રેન્ડ્સ આ કૂકરમાં મોરીઓ બનાવશો ને એકદમ સરસ છે પણ ચોંટશે પણ નહીં કશું નહીં ને એકદમ છૂટો ને સરસ મોરીઓ તમારો રેડી થઈ જશે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો જો તપેલી અંદર મૂકી ઢાંકી દીધી હવે આપણે સુરણનું જે શાક બનાવવાના છે ને એ સુરણ સમારી અને મેં કોરું જ રાખ્યું છે એમાં પાણી નથી ઉમેરવાનું તમારે આવું કોરું જ અંદર બાફી દેવાનું છે બસ હવે કૂકર બંધ કરી અને મીડિયમ ગેસ ઉપર ત્રણ વિસલ મારી દેવાનું હવે થાય ત્યાં સુધી આપણે ખીરની તૈયારી કરીએ તો આ ખસખસ છે આ મખાનાનો પાવડર છે રોસ્ટ કરેલા મખાના મેં પીસી લીધા છે એની સાથે આ નટ્સ છે અને કોપરાનું છીણ છે ફ્રેન્ડ્સ આખા મખાના ન હતા એટલે મેં તમને પાવડર બતાવ્યો છે હવે એક ટેબલ સ્પૂન જેટલું એટલે કે બે ચમચી જેટલું ઘી ઉમેરી અને એમાં આપણે આ નટ્સને પહેલાં શેકી લઈશું નટ્સ શેકાઈ જાય બરાબર થોડીક વાર એટલે લાલ નહીં થવા દેવાના ને ખાલી થોડાક હલાવી લેવાના બસ એમાં પછી આપણે આ ખસખસ ઉમેરી દઈશું પછી આપણે આ કોપરાનું છીણ પણ અંદર ઉમેરીને હલાવી લઈએ હવે આ મખાના પાવડર અંદર ઉમેરી લઈએ અને એને પણ બરાબર હલાવી અને અડધીથી એક મિનિટ આપણે આ બધા જ મસાલાને શેકાવા દઈશું એ શેકાઈ જાય એટલે સેજ પછી આપણે એમાં દૂધ ઉમેરીશું મેં ત્રણસો ગ્રામ જેટલું દૂધ લીધું છે અને દૂધને આપણે હલાવવાનું છે એક ઉભરો આવે ત્યાં સુધી મેં તમને જ્યારે ચોખાની ખીર બતાવી હતી ને એમાં મેં તમને એવું કીધું હતું કે ચોખા ચડ્યા પછી ખાંડ નાખવાની પણ આ ખીર મખાના ખીરમાં તમારે ખાંડ પહેલાં જ નાખવાની એટલે જે જેવી દૂધ સાથે ખાંડ ઉકળશે ને એટલે તમારા ખીરનો રંગ એકદમ સરસ થશે બસ એક ઉભરો આવે પછી એને સીમર થવા દેવાનું છે અને બસ હવે જો આ રાત આપણે આપણી આ ખીર ઉકળે છે ત્યાં સુધી ચલો આપણું કૂકર પણ ઠંડુ પડી ગયું છે ચલો આપણે જોઈએ તો આપણું કૂકર ખોલીને જુઓ આપણું આ સુરણ કેટલું સરસ છૂટું બફાઈ ગયું છે કે નહીં કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ આપણું કામ થઈ ગયું તો હવે આપણે મોરિયો પણ જોઈએ તો મોરિયો તમે જુઓ હું તમને કાઢીને બતાવું છું કે એકદમ છૂટો ને કેટલો સરસ થયો છે તો તમે આ રીતે મૂરિયો ચોક્કસથી બનાવજો તમારે સહેજ પણ ધ્યાન નહીં આપવું પડે તમારો ફટાફટ મૂરિયો બની જશે હવે એને સાઈડ પર રાખો એટલે કે આપણી ખીર થઈ ગઈ મોરિયો થઈ ગયો બરાબર હવે આપણે આ શાક વઘારી દઈએ તો એના માટે મેં તેલ મૂક્યું છે એમાં જીરું આ લીમડો આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે અને એ ઉમેરી અને એમાં આપણે જે આ લીલા ધાણા ઉમેરવાના છે એનાથી એનો સ્વાદ સારો લાગે છે હવે આપણે આજે સુરણ બાફીને રાખ્યું હતું ને એ જુઓ એકદમ છૂટું ને સરસ છે કે નહીં બસ આ રીતે બાફી લેવાનું એનાથી એ ગળામાં લાગે પણ નહીં એવું કહે છે હવે આ સિંધવ મીઠું મેં ઉમેર્યું છે અને એ ઉમેર્યા પછી એની અંદર આપણે સિંગદાણાનો ભૂક્કો તલ ઉમેરીશું તલ ઉમેર્યા પછી એમાં આપણે આ ખાંડ એક ચમચી મેં ઉમેરી અડધી ચમચી લાલ મરચું મેં ઉમેરી દીધું છે એક ચમચી મેં જીરું ઉમેરી દીધું છે અને બસ હવે હું આ બધું હલાવી લઈશ એટલે પાંચ મિનિટ પણ નહીં લાગે અને મારું એકદમ સરસ છૂટું શાક રેડી થઈ જશે તો ચલો આપણું શાક પણ રેડી થઈ ગયું એટલે આપણી ત્રણ રેસીપી તૈયાર થઈ ગઈ હવે આપણે આ જે સાબુદાણાનું વડા બનાવવાનું હતું ને પણ વડા આપણે તળવા પડે એટલે એ ના કરવું પડે એટલે હું સાબુદાણા ટિક્કી બનાવી રહી છું જો તમને તળેલા ખાવા હોય તો તમે આમાંથી ભજીયા કે વડા પણ બનાવી શકશો આપણે જેમ આલુ ટિક્કી બનાવીએ ને બસ એ જ રીતે તમારે થેપી અને ટિક્કી રેડી કરવાની છે મારી પાસે એક નાનું ગ્રીલ પેન છે એટલે હું એમાં શેલો ફ્રાય એને કરી લઈશ તો આવી રીતે તેલ મૂકી અને એમાં તમારે બધી જ ટિક્કી આવી રીતે મૂકીને થોડી થેપી અને એક સરખો શેપ આપી દેવાનો છે અને એને થોડુંક થોડુંક તેલ લગાવી અને ઉલટ પલટ કરી અને તમારે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને શેકી લેવાની છે ખૂબ જ ઓછા તેલમાં તમારી આ સાગો ટીકી એટલે કે સાબુદાણાની ટિક્કી રેડી થઈ જશે જો તમારી પાસે સાબુદાણાનો લોટ આવી રીતે ના હોય ને તો તમે આખા સાબુદાણાને અધકચરા સહેજ મિક્સરમાં એકવાર ફેરવી દેવાના તો પણ તમે આ ટીકી આવી રીતે બનાવી શકશો જો આવી રીતે ઉલટપલટ કરીને આપણી એકદમ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગઈ છે બસ હવે એને આપણે સાઈડ ઉપર કાઢી લઈએ આ સાથે આપણી ચાર રેસીપી રેડી થઈ ગઈ મોરિયો ખીર શાક અને ટિક્કી હવે આપણે ચલો સૌથી પહેલું જે સ્ટાર્ટર સર કરવાના છે ને એને આપણે છેલ્લે બનાવીએ એટલે આપણે ગરમ ગરમ ખાઈ શકીએ તો આ છે પનીર ટિક્કા ફ્રેન્ડ્સ ઓરિજિનલ પનીર ટીકા તો નથી પણ ફાસ્ટમાં આવા પનીર ટીકા બહુ જ સારા લાગે ચટપટું ખાવાનું મન થાય તો બસ એને મેં ઘી મૂકી અને આપણું જે મેરીનેટ કરેલું પનીર હતું ને એને ઉલટ પલટ કરી અને થોડું શેકી લીધું છે અને પછી હું એને ગરમ ગરમ મસાવ કરીશ તો જો આવી રીતે પલટાઈ પલટાઈ અને તમારે એને શેકી લેવાનું છે ફ્રેન્ડ્સ હવે આપણું પનીર ટિક્કા પણ રેડી થઈ ગયું છે જો બંને બાજુથી મેં એને શેકી લીધું છે હવે હું એને કાઢી લઈશ મતલબ આપણી આખી થાળી રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરીશું તો સૌથી પહેલું છે આપણું પનીર ટિક્કા અને તમને જો હું તોડીને પણ બનાવું પનીર એકદમ સોફ્ટ અને બહુ જ સરસ બન્યું છે અને ટેસ્ટમાં તો એટલું સરસ છે ને ફ્રેન્ડ કે તમે એમને પણ તમે વગર ઉપવાસે પણ ખાવ ને તો પણ તમને ગમે તો આપણા પનીર ટિક્કા રેડી છે આ આપણી આ ખીર રેડી છે હવે ખીર સર્વ કરી એની સાથે આપણી આ સુરણની જે સબ્જી હતી એ મેં સર્વ કરી છે એની સાથે આ મોરિયો મારો રેડી થઈ ગયો છે અને આ સાગો ટિક્કી મારી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ મેં આ બહુ જ સાદી રેસિપી સિલેક્ટ કરી અને આ થાળી તૈયાર કરી છે જો તમને મારી રેસિપી ગમી હોય ને તો એકવાર ટ્રાય તો ચોક્કસ કરજો તમે બીજી વાર જરૂરથી બનાવશો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફ્રેન્ડ્સ મારી ચેનલને સપોર્ટ કરવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હોપ કે તમને મારી રેસીપી ગમી હશે થેન્ક યુ ફોર વોચિંગ